નમસ્કાર મિત્રો, જો તમે ઘરે બેઠા ઇન્ટરનેટથી ઘણા પૈસા કમાવા ઈચ્છો છો તો આજના સમયમાં આ કામ અઘરું નથી અને તે સહેલું પણ નથી કે આજથી શરૂ કર્યું અને આજથી જ પૈસા મળવાનું ચાલુ થઈ જાય. આજે અમે તમને યોગ્ય રીતે ઓનલાઈન પૈસા કમાવાના આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો. તમે તમારી કુશળતા અને તમારી ઈચ્છા શક્તિ અનુસાર ઓનલાઈન પૈસા કમાવાની આમાંથી કોઈ પણ પદ્ધતિ શરૂ કરી શકો છો. આ માટે તમારે કોઈ મોટા રોકાણની જરૂર નથી, આ માટે ફક્ત તમારી ઈચ્છા શક્તિની જરૂર પડે છે. તેમાં નંબર એક પર આવે છે પ્રોફેશનલ માટે ફ્રીલાન્સિંગ. મિત્રો, ફ્રીલાન્સિંગ એ એક એવું વિશ્વવ્યાપી પ્લેટફોર્મ છે જેની મદદથી તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો. આ પ્લેટફોર્મ પર તમે તમારા ઘરે બેસીને વિશ્વના કોઈ પણ ભાગનું કામ મેળવો છો અને તેના બદલામાં તમને કલાકના ધોરણે ચૂકવણી કરવામાં આવે છે. આ માટે તમારે તમારી નોકરી પસંદ કરવી પડશે અને તમારું કામ પૂર્ણ કર્યા પછી તમને પેમેન્ટ મળશે. આ માટે તમારે ફ્રીલાન્સર પ્લેટફોર્મ પર સાઇન અપ કરવું પડશે અને તમારી KYC પૂર્ણ કરીને તમારો વ્યવસાય શરૂ કરવો પડશે. ત્યારબાદ નંબર બે પર છે બ્લોગિંગ. દોસ્તો, જો તમે ઘરે બેસીને પૈસા કમાવા માંગતા હોવ અને તમારી પાસે સારી લેખન કૌશલ્ય છે અને તમારા વિચારો ઓનલાઈન શેર કરવા માંગો છો તો તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો અને અલગ અલગ પ્લેટફોર્મ પર સારી કમાણી કરી શકો છો. આ માટે તમારી સામગ્રી વધુ મજબૂત હોવી જરૂરી છે અને તમારી પાસે જેટલા વધુ મુલાકાતીઓ હશે એટલા જ તમારી પાસે વધુ પૈસા આવશે. ત્યાર પછી નંબર ત્રણ પર આવે છે બુટિક બિઝનેસ. દોસ્તો, બુટિક બિઝનેસ કે જે ક્યારેય સમાપ્ત થવાનો નથી, આ બિઝનેસ તમે તમારા ઘરેથી અથવા કોઈ પણ નાની જગ્યાએથી શરૂ કરી શકો છો. આ માટે તમારે કોઈ મોટા શહેર અથવા કોઈ ઊંચા સ્થાનની જરૂર પડશે નહીં. તમે તેને તમારા ઘરેથી પણ શરૂ કરી શકો છો અને તમે આ માટે સારી કુશળતા ધરાવતા કર્મચારીઓને રાખી શકો છો જે તમારા દ્વારા આપવામાં આવેલી ડિઝાઇન અને કલર કોમ્બિનેશન મુજબ તમારું કામ પૂર્ણ કરે. તમે આ વ્યવસાય ઓનલાઈન પણ લઈ શકો છો. આ માટે તમારે સારી કુશળતા દર્શાવવી પડશે. ત્યાર પછી નંબર ચાર પર આવે છે ડિજિટલ માર્કેટિંગ. દોસ્તો, ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ મોડલ એવું છે કે જેની આવક શબ્દોમાં આવે તેમ નથી. જો તમે તેનો સાચો માર્ગ શોધી લીધો હોય અને આજે તેનું ટેકનિકલ જ્ઞાન સમજી ગયા હોવ તો તમે ડિજિટલ માર્કેટિંગથી પૈસા વધારે કમાઈ શકો છો. આ માટે તમારે મોટા પબ્લિક રિલેશનની જરૂર પડશે. આ વ્યવસાય માટે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓના એફિલિયેટ પ્રોગ્રામનો ભાગ બનીને આ કંપનીના ઉત્પાદનોનો પ્રચાર કરી શકો છો. આ માટે તમે નિશ્ચિત કમિશન મળશે. કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે તમે તમારા સોશિયલ મીડિયા પેજ, ગ્રુપ્સ, બ્લોગ્સ, યુટ્યુબ સ્ટોરી, ફેસબુક વિડીયો સ્ટોરી દ્વારા પ્રમોટ કરીને તમે જેટલી વધુ પ્રોડક્ટ વેચો છો તેટલી વધુ નફો મેળવી શકો છો. ત્યાર પછી નંબર પાંચ પર કસ્ટમ જ્વેલરીનો બિઝનેસ આવે છે. દોસ્તો, આજકાલના વધતા જતા ટ્રેન્ડ મુજબ આજે યુવાનો શોરૂમમાં બનેલી જ્વેલરીને બદલે કસ્ટમ મેડ જ્વેલરી પસંદ કરે છે. આ માટે તમે અહીં તમારો વ્યવસાય કરી શકો છો અને તમારા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ પ્રદાન કરીને સારી કમાણી કરી શકો છો. આજના યુગમાં તે ઝડપથી વિકસતો વ્યવસાય સાબિત થઈ રહ્યો છે. ત્યાર પછી નંબર છ પર ખાણીપીણીનો વ્યવસાય આવે છે. દોસ્તો, જો તમે તમારો પોતાનો ખાણીપીણીનો બિઝનેસ ઓનલાઈન ખોલીને સારી આવક કરવા માગો છો તો ફૂડ એન્ડ બેવરેજ બિઝનેસ તમારા માટે સારો બિઝનેસ મોડ્યુલ બની શકે છે. આ માટે તમારે પહેલાં તમારો ફૂડ બિઝનેસ કોઈ સારી જગ્યાએ ખોલવો પડશે, પરંતુ માર્કેટમાં તમારી મજબૂત પ્રોડક્ટ લાવવી પડશે અને ઝોમાટો, સ્વિગી જેવી મોટી ફૂડ કંપની સાથે ભાગીદારી કરવી પડશે અને હોમ ડિલિવરી સુધી તમારી પ્રોડક્ટને ઓનલાઈન ઓર્ડર કરવી પડશે. તમને નોકરી મળશે. આ માટે તમારી પાસે મજબૂત ઉત્પાદન હોવું જરૂરી છે. તો દોસ્તો, આ નવા ધંધાના આઈડિયા જાણીને તમને ઘણું સમજાઈ ગયું હશે. તમે ઘરે બેઠા ઓનલાઈન પૈસા કમાવાની રીતનો ઉપયોગ કરી શકો છો અને જો તમે આમાં સારું કામ કર્યું છે તો તમે આસાનીથી સારી કમાણી કરી શકો છો. ધન્યવાદ. આવજો. દોસ્તો, જુલી હેર પોઈન્ટમાં સ્વાગત છે. અહીંયા તમને હેર કટિંગની સાથે સાથે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેની મુલાકાત એકવાર જરૂરથી કરજો. મોબાઈલ નંબર અને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે.